Hello students, how are you? Today in our Adarsh Primary School, we are starting online education. એટલે કે આપણી શાળામાં આજે ઓનલાઈન શિક્ષણની જે શરૂઆત કરવામાં આવી છે એના ભાગરૂપે આજે અહીંયા હું તમને ધોરણ 8માં યુનિટ 3 આ ઓ અને અંશ એના વિશે તમારે શીખવાનું છે. આપણે યુનિટ 1 અને 2 એ કમ્પ્લીટ થઈ ગયેલા છે અને આજે યુનિટ 3ની શરૂઆત કરી રહ્યા છીએ. યુનિટ 3માં એક્ટિવિટી 1માં આપી છે પહેલી જ વાર જે પોએમ આપેલી છે તેમાં લખેલું છે કે લિસન એટલે કે સાંભળો, રિસાઇટ એટલે કે તમે ફરી દોહરાવો એટલે તમે ગાઓ પાછળ, એન્ડ એન્જોય ધ પોએમ અને એનો આનંદ લો કે કવિતાનો આનંદ લો. કે એના જે કવિતા જે છે એના જે પોએટ છે એમનું નામ છે ડીજે એમ, કે જે એમણે ડીજે એમ રાઇટર ત્યારે બધા પાછા જતા હોય ત્યારે તે કરે છે. એટલે
જો તમે બધા યુનિફોર્મ એટલે કે ગણવેશ પહેર્યો હોય ત્યારે તે રંગે રંગી કપડાં પહેરીને આવે છે. અને જ્યારે આપણે સૂર્યની સ્તુતિ કરીએ કે અમે સૂર્ય દેખાવો જોઈએ ત્યારે એનો એવી માગણી કરતો હોય છે કે ના ભાઈ અમે વરસાદ આવવો જોઈએ. જ્યારે બધા સભામાં જાય એટલે કે મિટિંગમાં જતા હોય છે ત્યારે તે ઘરે રહે છે અને પુસ્તક વાંચે છે. When everybody says yes, જ્યારે બધા કે હા ભાઈ ચલો આપણે આપવાનું છે બધા આ વસ્તુમાં હા પાડે ત્યારે તે રિપીટ સેઝ નો થેન્ક યુ. ત્યારે જે બળવાખોર છે જે વિરોધી છે એ શું કે છે ના બસ થઈ ગયું તમારો આભાર મારે એની કોઈ જરૂર નથી. જ્યારે બધા હા પાડે ત્યારે તે ના પાડે છે. ઇટ ઇઝ વેરી ગુડ દેટ વી હેવ ઇટ. આ મેં વાત સારી છે કે આપણે કોઈ આપણી જોડે કોઈ એવું વિરોધી વ્યક્તિ હોવો જોઈએ કે તો યુ મે નોટ ફાઇન્ડ ઇટ વેરી ગુડ ટુ બી અવર્સ. એટલે કે અત્યારે આપણે ઉભેથી લઈએ તો અવર્સ એટલે કે આપણે જ્યારે ટુ બી એટલે કે હોવું આપણી પાસે હોવું ટુ ઇટ વેરી ગુડ એટલે કે આપણી પાસે બહુ સારું છે. નોટ ફાઇન્ડ એટલે કે મળવું યુ મે એટલે કે આપણને કોઈ મળવા મળે એ આપણા માટે બહુ સારું છે. કેમ કે એનાથી આપણી અંદર કોઈ ભૂલ વાગે હોય તો આપણને તરત ખ્યાલ આવી જાય છે કે હંમેશા આપણો વિરોધમાં જ બોલતો હોય છે. તો અહીંયા કોઈની અંદર તમને જાણવા મળ્યું કે કોઈ રિવીલ હોય કોઈ મળવા હોય તો એ હંમેશા તમે જે કરતા એનાથી એ ઊંધું જ કરતો હોય છે. હવે એ જો એક્ટિવિટી શું કે રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ એટલે કે સમજવું અને અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજવું અને રીડ એટલે કે વાંચવું એટલે કે ભાઈ નીચેનું નીચે જે સંવાદ આપણને આપેલો છે એ આપણે સમજવાનો છે. સંવાદ એટલે એ બે કે વધારે વ્યક્તિ વચ્ચે થતી વાતચીત હોય છે તેને આપણે સંવાદ કહીએ છીએ. તેમાં ફર્સ્ટ માં પૂછે કે મધર સે રમેશ હિયર ઇઝ યોર ન્યુ સ્ટેશન એટલે અહીંયા આગળ અહીંયા મધર એટલે કે મમ્મી એનો છોકરો છે રમેશ એને કહે છે કે હિયર ઇઝ યોર ન્યુ સ્ટેશન આ લે તારી નવી સ્ટેશન. રમેશ એ ધેટ્સ નાઇસ થેન્ક યુ એટલે રમેશ કહે છે કે બહુ સરસ છે તારો આભાર. તો સ્વાભાવિક છે તમારી મમ્મી તમારા માટે કંઈક વસ્તુ લાવી હોય તો તમને ગમે અને તમે કહેશો કે આ મમ્મી તારો આભાર બહુ સરસ. મધર સે આઈ એમ હેપી એટલે મમ્મી પૂછે કે તું ખુશ છે ને. રમેશ યસ એટલે રમેશ કહે છે હા હું ખુશ છું. હવે એમાં તમારે નેક્સ્ટ માં આવ્યું છે કે કેન યુ અજય સે કેન યુ ક્લાઇમ્બ ગિરનાર એટલે કે શું તો ગિરનાર ચડી શકે છે એટલે તમને પૂછે છે કે અજય છે એ વિજયને પૂછે છે કે ભાઈ અજય અને કહે છે કે વિજય તું એમની ગિરનાર ચડી શકીશ. તો વિજય કહે છે યસ આઈ કેન હા કે હું ચડી શકું. અજય સે આર યુ કોન્ફિડન્ટ એટલે કે તને વિશ્વાસ છે એમ કે તને પોતાની જાત પર વિશ્વાસ છે. વિજય સે યસ આઈ એમ હા મને છે. હવે ફાધર સે નેહા વેર આર યુ એટલે કે નેહા નામે છોકરી છે એના પપ્પા પૂછે છે કે ભાઈ નેહા તું ક્યાં છે. નેહા સે આઈ એમ હિયર પપ્પા એટલે પપ્પા હું અહીંયા છું. ફાધર સે ધીસ ઇઝ યોર રિઝન આ લે એટલે તારું પરિણામ. નેહા સે આઈ કાન્ટ બિલીવ એમ કે મને મારા માંગતું નથી. ફાધર સે વાય વાય એટલે કે કેમ તો જો અહીંયા આગળ આપણે લખીએ કે વાય એટલે કે કેમ એટલે કે કારણ પૂછે છે એ ફાધર કહે છે મને વિશ્વાસ આવતો નથી. શું કહે છે બિલીવ એટલે કે મારું મને રિઝલ્ટ નથી એટલે પરિણામ બતાવે છે એટલે એના કહે છે કાંઈ કામ બિલીવ એમ કે મને મારવા માંગતું નથી. છોકરો છે એને જોસેફ ને પૂછે કે ભાઈ જોસેફ તે એમ કે આ ફિલ્મ જોઈ લે કોઈ ફિલ્મ જોઈ હશે એના વિશે એને પૂછે છે. જોસેફ કે યસ આઈ હા એમ કે મેં જોયું છે. સલીમ કે વોટ ઇઝ યોર ઓપિનિયન વોટ્સ એટલે કે વોટ ઇઝ યોર ઓપિનિયન એમ કે આપણે તારું મંતવ્ય શું છે એમ કે તને કેવું લાગ્યું. આપણે સ્વાભાવિક છે કે કોઈ ફિલ્મ જોઈએ તો પછી આપણે પૂછીએ છીએ ને આપણા ફ્રેન્ડે કે આ જોયું કે નહીં અને હા એને જોયું તો આપણે પૂછ્યું કે તને કેવું લાગ્યું. આપણે કહ્યું કે આઈ લાઈક ઇટ વેરી મચ તને ગમ કરે ડુ લાઈક ઇટ એમ આપણે એને પૂછીએ છીએ. જોસેફ કે આઈ વોઝ બોર્ડ બોર્ડ એટલે કે હું કંટાળ્યો. તો કેમ કંટાળ્યો પૂછે છે કે
કે આઈ એમ કીધું કે ભાઈ તને તારો ઓપિનિયન શું છે કે તારો મત શું છે તો જોસેફ કે સાઈડ વોઝ એટલે કે હું ખૂબ જ કંટાળી સર એમ કે ભાઈ ભાઈ તો કે ભાઈ કે છે કે કેમ તને કેમ એમ કે કંટાળો આવે જોસેફ કે ધેર વેર મેની સીન્સ ઓફ ફાઈટિંગ ફાઈટિંગ એટલે કે લડાઈ એટલે મેં લડાઈના બહુ બધા દ્રશ્યો સર એમ કે ઇટ્સ યોર એ એમ કે તારો નિરીક્ષણ છે કારણ કે કોઈને ફાઈટિંગ વાળી ફિલ્મ ના ગમતી હોય જ્યારે કોઈને ગમતી હોય ત્યારે અહીંયા આગળ જોસેફ અને સરિન વચ્ચે જે વાતચીત થઈ એમાં એ કહે છે કે ભાઈ મને આ પિક્ચર ન ગમે કારણ કે એમાં બહુ ફાઇટિંગ વાળા સીન હતા અને એટલે એ મને ન ગમે એને એ લોકો કહે છે કે હા ભાઈ એ તો તારો પોઈન્ટ ઓફ વ્યૂ કે તમે તારું જે વિચારો જે છે એ તું રજૂ કરે છે ત્યારે મને એ ફિલ્મ વધારે ગમી કે અમુક કોઈ લેક્ચર તમને ગમતા ના હોય તો તમને ખૂબ જ બધો કંટાળો આવી જાય અથવા એકલા એકલા રહ્યા
છે એ મારા હસતો છે એનો આપણને લાગે છે તો ક્યારે તમે ખુશ હો કે કંઈક સારું રિઝલ્ટ આવ્યું હોય તો કંઈક સારી કોઈ ગિફ્ટ આપી દીધી હોય કે કંઈક તમારું મનગમતું કંઈ થયું હોય તો એના માટે આપણે કહ્યું છે તો મૂકે છે તમારો ફેસ તમે મૂકતા હો કે કંઈક તમારું ડ્રો કરતા હો એમાં સ્માઇલી ફેસ આપો છો તો અહીંયા પહેલો આપણે જે તમારી ખુશી દર્શાવે છે એના માટે એમાં વર્ડ આવશે હેપી હેપી એટલે કે ખુશ સેકન્ડ છે કે એમાં તમારા દાંત લકડતા જો દાંત બતાવેલા છે ભલે થોડો ગુસ્સો આવેલો હોય છતાં પણ તમે થોડો કંટ્રોલ રાખ્યો હોય અને દાંત લકડતા હોય તમારા દાંત દેખાડે છે તો એમાં આશે શબ્દ કોડ કોડ એટલે પછી ત્રીજું સ્માઇલ આપેલું છે તેમાં જો તમારી આંખો જે થઈ ગઈ છે જીભ મોઢામાંથી બહાર નીકળી ગયેલી લાગે છે એટલે કે કંઈ ભૂલ થઈ ગઈ હોય તમારાથી અને એનો તમને પસ્તાવો થતો હોય તો ત્યાં આગળ શબ્દ આવે છે ગિલ્ટી ગિલ્ટી એટલે કે પશ્ચાતાપ આપણો થતો પછી છે ફોર્થ નંબરમાં એ ઉપર કે તમે ખુશ છો સમજે સંતોષ થઈ ગયેલો હોય એવું ચિત્ર છે તો ત્યાં આગળ આવશે સેટિસ્ફાઈડ એના નેક્સ્ટમાં છે આમ આંખો થોડી ઊંચી થઈ ગયેલી છે મોઢું થોડું બગડી ગયેલું છે તો કંટાળી ગયેલા હોય તો એના માટે શબ્દ આવે છે બોલ્ડ એના પછી એકદમ જો તમારો કે આખો આખો ચહેરો બદલાઈ ગયેલો છે મોઢું છે તો એવું થઈ ગયું છે આખો આંખો ઊંચી લાગે છે તો આશ્ચર્ય કંઈક થઈ ગયું હોય એવો ફેસ દર્શાવે છે તો ત્યાં આગળ આવશે સરપ્રાઈઝ પછી જે આમ દુઃખી થઈ ગયા હો એકલતા હોઈએ એવું લાગે છે તો એના માટે આવશે શબ્દ લોનલી એના બાજુમાં છે કે એકદમ આમ સંતોષથી આરામથી ટેન્શન વગર બેઠેલા હોય તો એમાં આવશે કોન્ફિડન્ટ એટલે કે પોતાનો પૂરેપૂરો વિશ્વાસ છે કે મારે હું જે કાંઈ કરીશ તે બરાબર જ કરીશ અને લાસ્ટ છે કે કંઈક દુઃખી થઈ ગયેલો હોય હું તમારું બરાબર સારું ના હોય તો એમના માટે આવશે સેડ સેડ એટલે કે તો આ તમને અહીંયા સ્માઇલી કેટલાક આપેલા હવે એના પછી છે એક્ટિવિટી ફોર કે એક્ટિવિટી ફોરમાં જો તમને કેટલાક એ ડાયલોગ આપેલા છે અને એ ડાયલોગ તમારે જે નીચે પણ તમને એક્સ્ટ્રા વર્ડ્સ થોડા આપેલા છે એ તમે એમ કે ભજવો પછી તમારે કોઈ બીજા બે નામ લખી અને એને તમારી નોટબુક્સની અંદર પણ તમારે લખવાના છે આની અંદર જો તમને બેઝિકલી પહેલા સમજાવીએ તો તમને આઠવાનું જે ગ્રામરનું પહેલો ટોપિક આપણે લઈ લીધું હાઉ મેની અને હાઉ મચ એ તમને લઈએ પહેલાં અને પહેલાં તમને શીખવાનું કે અહીંયા આગળ એવી રીતના માટે છે કે હાઉ મચ એટલે કેટલું કે દ્રવ્યનો જથ્થો એને આપણે ગણી શકતા નથી તો અહીંયા આગળ એટલા એ રીતના શબ્દ આપેલા છે કે હાઉ મચ વડે આપણે વાક્ય બનાવવાનું છે પછી છે હાઉ મેની એટલે કે જેને આપણે ગણી શકીએ છીએ એના માટે આવે છે હાઉ તો એના આધારે અહીંયા તમને ડાયલોગ આપવામાં આવ્યા છે તો એ જો એક્ટિવિટી ફોર એમાં એ એમાં લખ્યું કે વર્ક ઇમ્પેક્ટ એટલે કે જોડમાં કામ રીડ ધ અંડર રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ એટલે કે વાંચો અને સમજો જે નીચે સંવાદ આપેલો છે સંવાદ એટલે બે કે વધુ વ્યક્તિ વચ્ચે થતી વાત છે કન્વર્સેશન એને ડાયલોગ પણ કહેવામાં આવે છે એનેટ ધ ડાયલોગ્સ ઇન ધ ક્લાસ અને તમારા ક્લાસમાં એમ કે તમે એ વચો ફોર અનધર ડાયલોગ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ગિવન ઇન ધ પછી એમ કે બીજો ડાયલોગ કંઈ તમારે બનાવવાનો છે જેને બદલે એમ કે તમને નીચે કૌંસમાં શબ્દ આપેલા છે એના તમારે તમારી નોટબુક્સમાં દરેક તમારે એ ડાયલોગ તમારે બનાવવાના છે એમાં પહેલો હું તમને સમજાવું કે લખ્યું છે કે જો રશ્મિ સે ગુડ આફ્ટરનૂન એટલે કે રશ્મિ અમની છોકરી છે એની બાજુમાં આંટી છે એટલે કે જે કોઈ સારી બપોર આંટી કાકી તો રાધાભાઈ સે ગુડ આફ્ટરનૂન વેર આર યુ ગોઈંગ કે રાધાભાઈ કે છે ગુડ આફ્ટરનૂન સારી બપોર તને વેર આર યુ ગોઈંગ એટલે તું ક્યાં જાય છે રશ્મિ સે આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ એટલે કે હું બજારમાં જાઉં છું રાધાબેન સે વિલ યુ બ્રિંગ સમ સુગર ફોર મી તો શું એમ કે તું બજાર જાય છે તમારા માટે થોડી ખાંડ લેતી આવી છે કે રશ્મિ સે વાય નો હાઉ મચ આર જો એ પૂછે રશ્મિ કે તમારે ગાય કેમ નહીં એમ કે હું લેતી રહીશ હાઉ મચ આર એમ કે કેટલી અને કેટલી એમ કે તમારે ખાંડ લાવી છે તો કેટલી ત્યાં અંદર આપણને ખબર છે કે ખાંડ એને શું કહે જતો હતો એને આપણે ગણી શકતા નથી એને આપણે વજનમાં જ લાવવી પડે છે એટલે શું પૂછ્યું હાઉ મચ એટલે કે કેટલી લાવવાની છે રાધા કહે છે 2 કેજી સ્પીસ એટલે કે 2 કિલો લાવવાનું છે રશ્મિ છે શ્યોર સી શ્યોર પછી એમ કે આપણે એટલે કે જો અહીંયા આપણે તમારા લોકોને નીચે વર્ડ્સ આપ્યા છે મિલ્ક એટલે કે દૂધ તો એને પણ આપણે ગણી શકતા નથી બીજું છે સ્વીટ સ્વીટ એટલે કે કોઈ મીઠાઈ લાગે તો એને પણ આપણે ગણી ન શકીએ ટી એટલે કે ચા તો એને પણ આપણે નથી ગણી શકતા વેજીટેબલ્સ એટલે કે શાકભાજી તો એ પણ આપણે કંઈ ગણીને નથી લેતા એ પણ વજનમાં જ આવે છે ઘી એને પણ આપણે વજનમાં લાવીએ અને ફીટ એટલે કે ઘઉં તો એને પણ આપણે વજનમાં જ લાવીએ છીએ એટલે જે આપણે ગણી શકતા નથી તેવી વસ્તુઓના અહીંયા તમને નામ આપ્યા છે
આવે છે ઘી એ લિટરમાં આવે છે તો એ તમારે એ પ્રમાણે ત્યાં શબ્દ મૂકવાનો હશે હવે સેકન્ડ છે બીજો ડાયલોગ અહીં આવેલો છે કે અજય એન્ડ વિજય એટલે કે અજય અને વિજય તો અજય કે છે હાય વિજય રેડી ફોર ધ ઇટિંગ કોમ્પિટિશન એટલે કે અજય વિજયને કહે છે કે હેલો વિજય એમ કે તું એમ કે ખાવાની સ્પર્ધા એ ઘણી ભાઈ છે એના માટે એમ કે તું તૈયાર છે વિજય કે યસ રેડી એમ વિજય કે હા એમ કે હું તૈયાર જ છું અજય સે વોટ વિલ યુ ઈટ એમ કે તું શું ખાઈશ એમ કે ખાવાની સ્પર્ધા એટલે કે ખાવાનું જોઈએ ને એમ તો એમ કે એમાં તને પૂછે છે કે તું એમ કે શું ખાવાનું પસંદ કરવાનું છે વિજય સે આઈ વિલ ઈટ લડ્ડુ એમ કે હું લડ્ડુ એટલે કે લાડવા અજય સે હાઉ મેની લડ્ડુસ કેન યુ ઈટ તો એ સંખ્યા હાઉ મેની લડ્ડુ કે જેને આપણે ગણી શકીએ છીએ તો અહીંયા પૂછ્યું કીધું કે હાઉ મેની લડ્ડુસ કેન યુ એટલે તું કેટલા લાડવા ખાઈ શકીશ જેને આપણે ગણી શકતા હોય એટલે કે કાઉન્ટેબલ નાઉન્સ માટે પણ કહી શકું કે છે હાઉ મેની તો અહીંયા કે છે કે હાઉ મેની લડ્ડુસ કેન યુ તું કેટલા લાડવા ખાઈશ વિજય સે ફાઈવ ફાઈવ એટલે કે પાંચ તો હું પાંચ લાડવા ખાઈ શકીશ અજય સે આઈ કાન્ટ બિલીવ કે મને વિશ્વાસ નથી કે તું પાંચ લાડવા ખાઈ જઈશ આર યુ શ્યોર તને વિશ્વાસ તને ખાતરી છે કે તું એમ કે 100% એમ કે તું એટલા બધા લાડવા પાંચ લાડવા કે તું ખાઈ શકીશ વિજય કે યસ આઈ એમ કોન્ફિડન્ટ હા મને વિશ્વાસ છે મને મારા ઉપર જાતો પૂરે પૂરો એકદમ આત્મવિશ્વાસ છું કે હું એટલા લાડવા ખાઈ શકીશ તો મિત્રો જો અહીંયા આગળ તમને નીચે બીજા કૌંસમાં શબ્દ આવે છે કે રોટી પહેલું એટલે કે રોટલી તમે કેટલી રોટલી ખાઈ શકો એક ખાઓ બે ખાઓ ત્રણ ખાઓ કે ચાર કે પાંચ તો એને આપણે ગણી શકીએ છીએ તો એ પણ સેનાથી બને હાઉ મેની રોટીસ કેન યુ ઈટ તમે કેટલી રોટલી ખાઈ શકો બીજું છે ગુલાબજાંબુ તો ગુલાબજાંબુ પણ આપણે ગણી શકીએ છીએ કે તમે કેટલા ગુલાબજાંબુ છે એ ખાઈ શકો તો એના માટે બી કહેવા પડે આવે કે હાઉ મેની ગુલાબજાંબુ કેન યુ પછી જે પીઝા તો પીઝા પણ આપણે એને ગણીએ છીએ કે એક પીઝા કે બે કે ત્રણ એવી તો એમાં પણ હાઉ મેની હવે જે મેંગો મેંગો એટલે કેરી તો એને પણ આપણે ગણી શકીએ છીએ એટલે એના માટે પણ કહેવું પડાવશે હાઉ મેની અને લાસ્ટમાં છે બનેના તો એ પણ નંગ આવે એક કે બે કે ત્રણ કે એવી તો એને આપણે ગણી શકીએ છીએ એટલે શું આવશે એમાં પણ હાઉ તો તમારે આ પાંચ જે શબ્દ આપ્યા છે રોટી ગુલાબજાંબુ પીઝા મેંગો અને બનેના તો આના તમારે પાંચ ડાયલોગ્સ તમારે બનાવવાના છે આગળ જે છે એના હાઉ મચ ના કરશે અને આમાં હાઉ મેની દ્વારા તમારે તમારી નોટ બુક્સ ની અંદર આ ડાયલોગ લખવાના છે હવે નીચે આપ્યું છે કે લિસન એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ હવે એ પણ જો કે સાંભળો અને સમજો નીચે જે સંબંધ આપ્યો છે તેને તમે ફોર્મ ન્યુ ડાયલોગ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ગિવન ઇન ધ ટેક્સ્ટ અહીંયા પણ એમ છે કે નીચે જે કૌંસમાં જે શબ્દ આપેલો જે એક્સ્ટ્રા જે વધારાના જે તમને જે શબ્દ આપેલા છે એનો ઉપયોગ કરી અને તમારે નવા ડાયલોગ બનાવવાના છે ઇન અ ગાર્મેન્ટ શોપ એટલે કે કપડાની દુકાન રુચિ સે મમ્મી લુક વોટ આર યુ ડુઇંગ એટલે રુચિએ કીધું મમ્મી જો આ કેવી સરસ કે એ ગોઠણ કરવામાં આવી છે મારા મેં સે યસ ડિયર વિચ ટીશર્ટ ડુ યુ લાઈક એટલે કે એની મમ્મી કહે છે હા એમ કે પોતાના છોકરો એટલે કે છે હા બેટા એમ કે અમારી તને કઈ ટી શર્ટ ગમે રુચિ છે ધ બ્લેક વન એમ કે મને કાળી ગમે છે મારા કહે છે ભાઈ કેમ એમ ગમે તને કેમ કાળા રંગની જ ગમે એમ કે રુચિ છે ઇટ્સ અ પરફેક્ટ મેચ ફોર માય જીન્સ એનું જે જીન્સ એના માટે એકદમ બરાબર મેચિંગમાં આવતી હતી એટલા માટે તને એ ટી શર્ટ ગમી છે મારા કહે છે નાઇસ ચોઈસ તારી પસંદગી બહુ જ સારી છે રુચિ છે થેન્ક યુ એમ કે તારો એટલે મમ્મી તમને ગમતી વસ્તુ લઈ આવે તો તમે મમ્મીને કહેશો કે હા થેન્ક તો અહીંયા આગળ જે તમારે શબ્દ આપે તો તમે ટી શર્ટ તો એને માટે તમારે એવું કરવું છે જીન્સ શર્ટ સલવાર કમીઝ અને પચારી આ શબ્દનો ઉપયોગ કરી અને તમારે નવા ડાયલોગ બનાવવાના છે એના પછી બીજો ડાયલોગ આપે છે પ્રોવિઝન શોપ એટલે કે એક કરિયાણાની જે દુકાન અને બીજી બધી ચોકલેટ એ પણ વસ્તુ પણ બધું મળી ગયું હોય તેવું તેમાં આશા કરીએ એક્સક્યુઝ મી એટલે કે માફ કરજો દુકાનદારને બોલાવીને આપણે એક્સક્યુઝ મી કહીને બોલે બોલાય કે બચ્ચેથી ટોકતા હોય તો કયો શબ્દ કે આપણે જે એક્સક્યુઝ મી આપણે બોલવું પડે તો શોપકીપર યસ વી ઇન્ટરપ્રેટ ઇટ ઓલ વોટ કેન આઈ ડુ ફોર યુ એટલે શોપકીપર કહે છે યસ
questions does your mother? એમ કે તારી મમ્મીને કેટલા બટન જોઈએ છે? પછી આપણે જે બટન હોય એ તમને કહે છે એટલે આપણે કરી શકતા હોય કે કયો શબ્દ નું કયો આવે. આશા છે શી વોન્ટ્સ વન ડઝન. ડઝન એટલે કે મિત્રો યાદ રાખવાનું, ડઝન એટલે કે 12 નંબર, એક ડઝન એટલે કે 12 નંબર. તો કહે છે કે મારી મમ્મીને એક ડઝન એટલે કે બટન જોઈએ છે, એટલે કે 12 નંબર બટન જોઈએ છે. શોપકીપર સે હિયર યુ લે કે આશા સે કહે અને આશા કહે છે કે તમારો. હવે જો નીચે તમને શબ્દ આપે છે કે સુગર, બિસ્કિટ્સ, ટી, વ્હીટ, ચોકલેટ્સ અને કંપાસ, તો આ શબ્દનો ઉપયોગ કરી અને તમારે અહીંયા આગળ એના પણ વાક્ય બનાવવાના આવશે. આમાં તમારે જાતે વિચારવાનું કે અહીંયા તમારે હાઉ મેની મૂકવાનું છે કે હાઉ મચ, કારણ કે તમને શીખવાડ્યું છે આગળના ટોપિકમાં કે જે વસ્તુને આપણે ગણી શકતા હોઈએ એના માટે કયો શબ્દ મૂકીએ છીએ, હાઉ મેની, અને જેને આપણે ગણી શકતા નથી તેના માટે તમારે મૂકવાનો આવશે હાઉ. હવે એક્ટિવિટી 5, અહીંયા જો એક ચિત્ર આપેલું છે, અહીં એક નાની સરખી વાર્તા છે, હું પહેલાં તારે તમને સમજાવી દઉં. તો એક છોકરી હતી, રમતી હતી, એને એક ઘવાયેલું પક્ષી એને જોયું, એટલે એક પક્ષીને એને જોયું, એટલે એને કહ્યું કે આ પક્ષીને ખૂબ જ વાર્યું છે, એટલે એમ કે ચાલો એને મારે ઘરે લઈ જો, કારણ કે સારવાર એને ટ્રીટમેન્ટ તો આપવી પડે ને, એટલે એને પક્ષીને પોતાના ઘરે લાવે છે. ઘરે લાવી અને એની મમ્મીને બતાવે પછી કે જો મમ્મી એમ કે આ પક્ષીને કેવું વાર્યું છે, પછી એની મમ્મી બંને પક્ષીની શું કરે છે, સારવાર કરે છે, એને ટ્રીટમેન્ટ આપે છે કે ભાઈ એક દવા લગાવે છે, સાફ કરે છે, પાણી માંગે છે, ખવડાવે છે. એટલે એ છોકરી પછી એને ખવડાવે, પાણી પીવડાવે છે, એની સારવાર પણ કરી લોકોએ, અને પછી સાચું થઈ ગયું એટલે પછી એને આકાશમાં ઉડતું કરી લીધું. તો અહીંયા ચિત્ર તમને આપેલા છે, તો એમાં આ બાજુનું જે પહેલું પેજ નંબર 29 ઉપર એક છોકરી છે, એના પક્ષીને જુએ છે, એને હાથમાં લે છે, તો એમાં એક નંબર આપવાનો છે. પછી એના નીચે છોકરી એની મમ્મીને બતાવે છે, તો એમાં 2 નંબર આપવાનો છે. પછી એ સૌથી ઉપરના આ બાજુમાં એને એની મમ્મી બંને એની સારવાર કરે છે, તો એમાં 3 નંબર તમારે આપવાનો છે. પછી નીચે જો છોકરી એને પાણી આપે છે, એને દાણા ખવડાવે છે, તેમાં 4 નંબર, અને વચ્ચે આપે છે કે જે પક્ષીને ઉડાડી દે છે, તેમાં તમારે 5 નંબર આપવાનો છે. હવે એના આધારે તમારે ખાલી જગ્યા ખોવાની છે. તો એમાં આપે છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો ફર્સ્ટ આપે છે કે અ ગર્લ સો અ બાઉન્ડેડ બ્લેન્ક્સ. બ્લેન્ક્સ એટલે શું? છોકરીએ ગવાયે તો શું પક્ષી જોયું, તો ત્યાં આન્સર આવશે બર્ડ, બી આઈ આર ડી, બર્ડ. પછી સેકન્ડ છે બ્લેન્ક્સ ગેવ ટ્રીટમેન્ટ ટુ ધ બર્ડ, એટલે કે પક્ષીને સારવાર આપે છે. તો કોણ આપે છે? તો મમ્મી અને એની દીકરી બંને, એટલે બહુ વચન, એટલે કે મધર એન્ડ ડોટર. તો પહેલા કરતા આપણે સરનામ શું લખશું? દે, એટલે ટી એચ વાય ડી. તો દે કે ટ્રીટમેન્ટ ટુ ધ બર્ડ, એટલે કે જે પક્ષીને સારવાર કરે છે, એટલે કે સારવાર આપે છે. થર્ડ છે કે શી ટુક કેર ઓફ, ખાલી જગ્યા પર, એટલે કે એને પક્ષીની કાળજી લીધી. તો ધ પર, કારણ કે ચોક્કસ એક જ પક્ષી લીધું, એટલે આર્ટિકલ આવ્યો. આફ્ટર સમ ડે શી સેન્ટ ધ બર્ડ ફ્રી, એટલે કે તેણીએ એ પક્ષીને મુક્ત કરી દીધી, એટલે કે આફ્ટર સમ ડે બ્લેક્સ સેન્ટ ધ બર્ડ ફ્રી, એટલે કે શી સેન્ટ ધ બર્ડ ફ્રી. શી વેન્ટ હોમ એન્ડ શોડ ધ બર્ડ, ખાલી જગ્યા હર મધર, તો કે એણે મમ્મીએ જે અને આ પક્ષી એ બતાવ્યું તે ટુ હર મધર, અને ધ બર્ડ ખાલી જગ્યા હવે દસ કારણે પક્ષી આકાશમાં ઉડ્યું. આ ખાલી જગ્યા તમને આડી ઉડી આપેલી છે, એને આપણે તરીકે પ્રમાણ લેવાની, તો આપણને ખબર જ છે કે પહેલું તો છોકરીએ શું જોયું હતું કે ભાઈ પક્ષી જોયું હતું એણે, તો અહીંયા હવે અગર સો હાઉન્ડેડ બર્ડ, એટલે કે તેણે કે ગવાયેલું પક્ષી જોયું. પછી એની મમ્મીને બતાવે છે રે, તો એમાં 5 નંબર છે કે શી બેક હોમ એન્ડ શોડ ધ બર્ડ ટુ હર મધર, એટલે કે એની મમ્મીને એને પક્ષી બતાવે. પછી એ પૂછતા છે કે કે ટ્રીટમેન્ટ ટુ ધ બર્ડ, એટલે તે પક્ષીની સારવાર કરે છે. પછી શી ટુક કેર ઓફ ધ બર્ડ, તે પક્ષીની કાળજી લે છે. પછી એમણે શું કરે છે, એમને આફ્ટર સમ ડેઝ શી સેટ ધ બર્ડ ફ્રી, એટલે કે પક્ષીને મુક્ત કરી દીધું, અને લાઈક ધ બર્ડ ફ્લુ હવે ઇન ધ સ્કાય, એટલે કે પક્ષી આકાશમાં ઉડી. તો આ તમારી બ્લેન્ક્સ, તમારી બુક જે છે એમાં જે મેં આન્સર કર્યા છે એ તમારે લખવાના છે. જે ડાયલોગ તમને બતાવે છે સમજાવ્યા એ દરેકે તમારે તમારી નોટબુકની અંદર લખવું.